વલસાડના કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર મારો અધિકાર ફોર્મનું વિમોચન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે ફોર્મ ભરાવી તેઓને રોજગારી મળી રહે તે માટે પ્રયાસો કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના જણાવ્યા મુજબ ગુજરાતમાં 10 લાખથી વધુ બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 30 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જોકે ગુજરાતના બેરોજગારોને નોકરી મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા રોજગાર મારો અધિકાર અભિયાન ચલાવી શિક્ષિત બેરોજગારોને માસિક ભથ્થું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. વલસાડ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર મારો અધિકાર નામક એક ફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું. એ અંતર્ગત વલસાડના અને ગુજરાતના અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ યુવાનોની બેરોજગારીનો છે. યુવાનોને વિદ્યાર્થીનીઓને ટેટ ટાટના નામે બીએડ પીટીસી થયેલી છોકરીઓને ટેટ ટાટના નામે અલગ અલગ એક્ઝામ યોજીને લાખો રૂપિયા પડાવવામાં આવે છે. વલસાડની છોકરીને સુરેન્દ્રનગર મોકલાવવામાં આવે છે, સુરેન્દ્રનગરની વિદ્યાર્થીને દાહોદ મોકલાવવામાં આવે છે. તો આ સિસ્ટમને નાબૂદ કરવા માટે એક ફોર્મ લોન્ચિંગ કરવામાં આવ્યું, રોજગાર મારો અધિકાર. હવે વલસાડ કોંગ્રેસ દ્વારા, યુથ કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા વલસાડના દરેક તાલુકામાં એક બૂથ યોજીને ત્યાં ફોર્મ ભરવામાં આવશે, જ્યાં પ્રોપરના યુવાનોને સ્થાનિક કંપનીમાં પોતાની કેટેગરી અનુસાર ફર્સ્ટ ચાન્સ આપો, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો, સરકારી નોકરીઓમાં રીતસરની ભરતી અને સરકારી નોકરીઓમાં વલસાડના વતનીઓને વલસાડમાં જ સ્થાન મળે એના માટે આ રોજગાર મારો અધિકાર નામક એક ફોર્મ કોંગ્રેસે બહાર પાડ્યું છે. આગામી સમયમાં વલસાડ તાલુકામાં, વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી ઘરે ઘરે, ગામડે ગામડે અને તાલુકે તાલુકે જઈને આ ફોર્મ ભરાવશે અને એના માધ્યમથી કલેક્ટર સાહેબને આપશે કે વલસાડ જિલ્લામાં આટલા યુવાનો બેરોજગાર છે તો તેમને યોગ્ય ન્યાય મળવો જોઈએ, કોન્ટ્રાક્ટ પ્રથા દૂર થવી જોઈએ અને ખાસ કરીને વાપી, વલસાડ, ઉમરગામમાં સ્થાનિક કંપનીઓમાં 80% સ્થાનિક યુવાનોને નોકરી મળવી જોઈએ એ માટે અભિયાન ચાલુ કરશે. જય હિન્દ, જય ભારત.